બેન, બે દિવસ પછી વેકેશન પૂરું થાય છે, તો તું મારી સાથે સ્કૂલે આવીશ ને? ના ભાઈ, હવે હું સ્કૂલ નહીં આવું. સ્કૂલ નહીં આવે એટલે? એટલે હવે મારું ભણવાનું બંધ. આટલું ભણી લીધું બહુ થયું, હવે મને ભણવું ગમતું નથી. હવે સ્કૂલના પગથે ચડવા નથી. પણ તારો તો ક્લાસમાં પહેલો નંબર આવે છે ને, અને ટીચર પણ કહેતા હતા કે તું આગળ ભણીશ તો ગામનું નામ રોશન કરીશ. ગામ પહેલા ઘર તો રોશન કરીએ. પપ્પાના ગયા પછી ઘરની બધી જવાબદારી એકલી મમ્મી ઉપર આવી ગઈ છે. તને ખબર છે ને, મમ્મી દિવસે પાર્કા કામ કરી ત્યારે આપણું પૂરું થાય છે. એટલે હવે સ્કૂલ બંધ. મમ્મી જે કામ કરવા જાય છે ત્યાં હું એને મદદ કરીશ. હર્ષ, જાનકી આવી ગયા બેટા. જો તો હું તમારા માટે શું લાવી છું? દફતર, યુનિફોર્મ, નોટો ચોપડીઓ અને બૂટ. અરે મમ્મી, આ શું? તમે મને પેલું શીખવાડેલું ને, સરપ્રાઈઝ. ના ના, સરપ્રાઈઝ બરાબર ને? સરપ્રાઈઝ આવું તો ઠીક, પણ આટલો બધો ખર્ચો. સારા ભવિષ્ય માટે ભણવું બહુ જરૂરી છે, અને તું સ્કૂલે જઈશ બેટા. હવે તારા ભણતર અને આપણી ખુશીઓ વચ્ચે કોઈ નહીં આવી શકે. માં, પણ તું મારી બહુ સમજુ દીકરી છે. બેટા, એક વખત તો હું પણ ડરી ગઈ હતી કે તારા પપ્પાએ તને ભણાવીને પગભર બનાવવાનું સપનું જોયું હતું, એ હું પૂરું કરી શકીશ કે નહીં. મતલબ બેન તને કામમાં મદદ નહીં કરે તો આપણને આ બધું કેવી રીતે પોસાશે? પણ કોઈ મદદ કરે તો પોસાય ને. મને સ્કૂલે મોકલવા માટે તારે કોઈની પાસેથી ઉછીના પૈસા લેવાની શી જરૂર હતી? અરે મારી દીકરી, આ ઉછીના રૂપિયા નથી, આ તો ગુજરાત સરકારની મદદ છે. ગુજરાત સરકારની હે? હા, હું ગ્રામ પંચાયત ગઈ, ત્યાં જરૂરી પુરાવાઓ આપ્યા, એટલે મને આ મહિને 1250 રૂપિયા આપ્યા. અને હવેથી દર મહિને મારા ખાતામાં 1250 રૂપિયા આવશે. દર મહિને 1250 રૂપિયા મળશે? હા બેટા. તો હવે આપણને પહેલા જેવી તકલીફ નહીં પડે ને? હવે તારા પપ્પાના સપના ગુજરાત સરકાર પૂરા કરશે. લે, મો મીઠું કર. તો હવે આપણે નવરાત્રી અને દિવાળી ઉજવવાનું ફરી ચાલુ. હા બેટા, આપણે બધા તહેવારો ઉજવીશું. ગ્રામીણ વિસ્તારની 1,20,000 અને શહેરી વિસ્તારની 1,50,000થી ઓછી વાર્ષિક આવક ધરાવતી 18 વર્ષ કે તેથી વધારે ઉંમરની મારા જેવી વિધવા મહિલાઓને ગુજરાત સરકારે આપશે માસિક રૂપિયા 1250, અને એ પણ સીધા તમારા બેંકના ખાતામાં આવશે. સરકાર માત્ર પૈસા આપે છે કે બીજી મદદ પણ કરે છે? ગુજરાત સરકાર સિલાઈ, એમ્બ્રોઇડરી, બ્યુટી પાર્લર જેવા 30 અલગ અલગ કૌશલ્ય વધારનાર ક્લાસ ચલાવે છે, અને જેમાં 18 થી 50 વર્ષની ઉંમરની વિધવા મહિલાઓને પગભર થવા માટે મદદ કરે છે, અને એ શીખ્યા બાદ દર મહિને સ્ટાઇપેન્ડ એમ 3 મહિના સુધી આપે છે. અને જો તમારે નવો બિઝનેસ શરૂ કરવો હોય તો તેને લગતા સાધનો કીટ સ્વરૂપે આપે છે. મમ્મી, પણ આ બધામાં વાર કેટલી લાગી? હવે તો ડિજિટલ ઇન્ડિયા હેઠળ નાનામાં નાના ગામમાં પણ એપ્લિકેશન થઈ શકે છે. આના માટે તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જવાનું અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે એપ્લિકેશન કરી દેવાની. ગુજરાત સરકારની ગંગા સ્વરૂપા યોજના તો ખરેખર ઉપયોગી છે મમ્મી. આપણા પેલા બાજુવાળા પ્રેમીલા દીદી લગ્ન પછી તરત જ વિધવા થયેલા, હું એમને યોજના વિશે કહી નો? એનું પણ ફોર્મ મેં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ભરાવી દીધું છે. આવી વિધવાઓ માટે ગુજરાત સરકારે પુનઃલગ્ન આર્થિક સહાય યોજના પણ અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ પુનઃલગ્ન કરવા પર રૂપિયા 25,000 અને નાની બચત સ્વરૂપે રૂપિયા 25,000 એમ કુલ રૂપિયા 50,000ની આર્થિક સહાય લાભાર્થીઓના ખાતામાં ડાયરેક્ટ બેંક દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે. ભાઈ, મેં તો મારું નામ નોંધાવી દીધું છે, તમે ક્યારે નોંધાવો છો?